સૌથી પહેલાં આપણે અહીંયા ઓલાઇટ મોશન એપને ઓપન કરશું જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય મારા ભાઈઓ તો વિડીયો લિંક આપે છે ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અહીંયા આ તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે તમારે જમશે પ્રોજેક્ટની અંદર તમને આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે તમારા અહીંયા પ્રોજેક્ટ ઉપર જે આ છે બરાબર નવરાત્રી બાય એચપી ટેકનિકલ સિમ્પલ તમે આ રીતે ઓપન કરો ઓપન કરશો તો તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે મારા ભાઈ જોઈ લો અડધુરી ઇફેક્ટો અને અધૂરી ફોટા સાથે તમને આ રીતે ઇફેક્ટ જોવા મળશે તો અહીંયા તમારે શું કરવાનું તમને કહી દઉં સિમ્પલી તમારે જે બીટમાર્ક છે બરાબર ટેક્સ્ટનું બીટમાર્ક તમને જોવા મળશે અહીંયા આ રીતે તો તમારે બીટમાર્ક પર આવવાનું છે આ ભાઈ તમારે સિમ્પલી પ્લસ વન ક્લિક કરવાનું મીડિયામાં જવાનું છે અહીંયા તમારે જે ફોટામાં એડિટિંગ કરી રાખ્યા છે બરાબર તો તમને અહીંયા આ ફોટા જોવા મળી જશે મારા ભાઈઓ ટેલિગ્રામની અંદર તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા સિમ્પલી આપણે અહીંયા જોઈ લો એક આ રીતે ને જોવા મળશે હવે આપણે આ ફોટા પર ક્લિક કરશું ફોટાને આ રીતે લઈ દઈશું હવે આગળ છે આ ફોટાને કટ કરાવવાનું છે અહીંયાથી આ રીતે ફરીથી બીજા ફોટા પર ક્લિક કરશું અને બીજો ફોટો અહીંયાથી એડ કરશું આ રીતે અને આ ફોટાને પણ આ રીતે કટ કરી લેશું હવે લાસ્ટમાં પણ આપણે ફરીથી એક ફોટો અહીંયાથી એડ કરીશું અહીંયા આ રીતે અને આ ફોટાને પણ આપણે પાછળથી આ રીતે કટ કરી લેશું તો આપણા ફોટા કંઈક આ રીતે એડ થશે બરાબર ફોટામાં તમને કંઈ દેખાય નહીં મારા ભાઈ ઇફેક્ટ પહેલાં ફોટામાં છે સિમ્પલી તેના પર ક્લિક કરો ઇફેક્ટમાં જાઓ એડિફેકમાં અહીંયા સિમ્પલી અહીંયા કોપી ઇફેક્ટ જોવા મળશે તમને આ રીતે તેના પર ક્લિક કરો ક્લિક કરે આ રીતે ઇન્ટરવ્યુઝ જો મળશે તમારે બે કાઉન્ટ છે હવે આપણે જે ફોટો એડ કર્યા હોય બરાબર તેના પર ક્લિક કરો અને આ ઇફેક્ટને અહીંયાથી પેસ્ટ કર દો જેટલા ટેક્સ્ટવાળા ફોટા તમે એડ કર્યા હોય બરાબર તેના પર તમારે આઈ ઇફેક્ટને પેસ્ટ કરવાની રહેશે આપણે જલ્દીથી અહીંયા પેસ્ટ કરી લઈએ છીએ હવે આ રીતે પેસ્ટ કરા પછી તમારે થોડું આગળ આવવાનું છે આગળ તમને આ રીતે જોવા મળશે મારા ભાઈ જોઈ લો આ રીતે હવે તમારે જે બે ફોટા પછી તમારે આગળ પર આવવાનું છે ત્યાં તમારે સિમ્પલી મીડિયામાં જવાનું છે અને તમારે અહીંયાથી ફરીથી માતાજીના ફોટો એડ કરવાના રહેશે તો સિમ્પલી આ રીતે માતાજીના ફોટો હું એડ કરું છું તમે જોઈ લો અને ફોટાની ફૂલસેજ કરવાનું છે બીજા વિડીયો મારા ફોટાને કટ કરવાનું છે ફરી તમારે અહીંયાથી બીજો ફોટો એડ કરવાનો છે બરાબર તો એ રીતે તમારે બધા ફોટા પાછળના ભાગમાં જેટલા હોય તે ફોટા તમારે એડ કરવાના છે હું ફટા પરથી ફોટા એડ કરી લઉં છું તો અહીંયા તમારે આ રીતે બધા ફોટા એડ કરવાના રહેશે બરાબર જોઈ લો આપણે આ રીતે ફોટા એડ કરી લીધી છે ફોટા એ તમારે સિમ્પલી જે બે ફોટા તમને જોવા મળશે પહેલાં સ્ટાર્ટિંગમાં તમને ઇફેક્ટ જોવા મળશે સિમ્પલ તેના પર ક્લિક કરો ફરીથી ઇફેક્ટ જોવા ફરી તમારે આ ઇફેક્ટને કરાવવાનું છે કોપી મારા ભાઈએ ઇફેક્ટને કોપી કરાવી તમારે સિમ્પલ એક ફોટો છોડીને આ ઇફેક્ટને લગાવવા રહેશે રહેશે બરાબર તો એક ફોટો છોડી આઈ ઇફેકને એડ કરવાનું રહેશે તો આ રીતે હું પેસ્ટ કરી દઉં બરાબર ફરીથી આપણે એક ફોટો છોડશું અને આ ઇફેક્ટને અહીંયા પેસ્ટ કરી લેશું તો તમારે એ રીતે બધા ફોટા જે બાકી હોય બરાબર એટલે એક એક ફોટો છોડવાનો છે અને એક એક ફોટા પર તમારે આ ઇફેક્ટને પેસ્ટ કરતો જવાનું છે તો એ રીતે આપણે ફટાફટથી અહીંયાથી પેસ્ટ કરી લઈએ છીએ હવે આટલું કર્યા પછી તમારે ફરીથી આગળવાનું છે આગળ તમારે જે બીજો ફોટો જોવા ઇફેક્ટ મળશે બરાબર વાળી ઇફેક્ટ તેને સિમ્પલી અહીંયાથી કરી કોપી આ ઇફેક્ટની કોપી ભાઈ હવે જે ફોટા બાકી છે બરાબર જે વધારાના ફોટા બાકી છે તેના પર આપણે આઈ ઇફેક્ટની પેસ્ટ કરશું બરાબર તમને આ રીતે ઇન્ટરવેટ જોવા મળશે જોઈ લો જે ફોટા બાકી હોય તેના પર તમે આઈ ઇફેક્ટની પેસ્ટ કરશો તમને આ રીતે ઇન્ટરવેટ જોવા મળશે જેટલા ફોટા બાકી હોય તેના પર તમારે આવાળી ઇફેક્ટને અહીંયાથી કલ્યા પેસ્ટ તો આટલું કર્યા પછી આપણે આગળ વાંચશે આગળ તમારે એક સેડો ફોટો આપણે એડ કરવાનો રહેશે બરાબર જો તમે સેડો ફોટો એડ કરવા માગો તો મારા ભાઈ તમારે શેડો ફોટોની લિંક તમને ટેલિગ્રામમાં જોવા મળી જશે તો આપણે અહીંયાથી એક શેડો ફોટો અહીંયાથી એડ કરી લઈશું અને જો તમને સેડો બનાવતા આવડતું તો તમે જાતે પણ બનાવી શકો છો જો તમે બનાવો તો સેલું છે બરાબર સેડો ફોટોમાં તમારે કંઈ કરવાનું નથી ડાયરેક્ટ તમે સેડો ફોટો અહીંયાથી એડિટિંગ કરી શકો છો તો આપણે આવાળો શેડો ફોટો કરશું શેડોને અહીંયાથી ખેંચી લેશું છેલ્લે સુધી અને તમને આ રીતે ડબલ જોવા મળશે હવે આપણે સ્ટાર્ટિંગ પણ બરાબર આવશું બરાબર સ્ટાર્ટિંગ પણ જે તે આવશું અને અહીંયાથી શેડોને થોડો મોટો કરી લેશું શેડો ફોટો થોડો મોટો કરીએ અને તેને સિમ્પલી નીચે સેટ કરી લેશું બરાબર અહીંયા જોઈ લો આ રીતે હવે આટલું સેટ કર્યા ભાઈ આપણે અહીંયાથી એક પીએનજી એડ કરશું મારા ભાઈઓ સિમ્પલી આપણે પ્લસ મીડિયામાં જશું ને અહીંયાથી આપણે એક પીએનજી એડ કરશું તો આપણે આવાળી પીએનજી એડ કરશું બરાબર જોઈ લો આ રીતે પીએનજી એડ કરશું કમિંગ સુન હેપી નવરાત્રિવાળી હવે આ પીએનજીને પણ આપણે અહીંયાથી નીચે સેટ કરીશું બરાબર જોઈ લો તમે તમારે ત્યાં અહીંયા આપણે નીચે સેટ કરીશું કંઈક આ રીતે હવે આને પણ છેલ્લા સુધી કે કંઈ ચીશું કંઈક આ રીતે એટલે તમને અહીંયા ઇન્ટરવ્યુઝ જોવા મળશે આ રીતે જોઈ લો આ રીતે ઇન્ટરબદ જોવા મળશે તમે તમારે ત્યાં આને મોટું નાનું કરી શકો છો બરાબર તમારે જેવી પીએનજી અહીંયા એડ કરવી હોય તે રીતે તમે નાનું મોટું કરી શકો છો હવે આપણું વિડીયો અહીંયા બની ગયું છે બરાબર તો ને આપણે સેવ કરવા માટે ઓપ્શન ન મળશે ઉપર કુળમાં ત્યાં ક્લિક કરી અહીંયા એક્સપર્ટ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનો રહેશે